અમદાવાદ સહિત રાજ્યના 6 મહાનગરોમાં આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકતંત્રના આ મહાન પર્વમાં અને શહેરી નાગરિકોની સુવિધા માટે અને શહેરના મતદાર તરીકે મારો પણ અને દરેક નાગરિકનો મત તરીકે મતનો અધિકાર હોય છે, એ મત અધિકારનો મેં આજે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ આગળ બોડકદેવમાં મતદાન કર્યું છે. શહેરના નાગરિકોને 15 વર્ષથી વધુ સમયથી અમદાવાદમાં 15 વર્ષથી અને અન્ય શહેરોની અંદર જે રીતે ભ્રષ્ટ શાસન છે, શહેરી નાગરિકો પોતે બેફામ ટેક્સ ભરે છે. અમદાવાદમાં જોઈએ તો છેલ્લા 15 વર્ષની અંદર 550% કરતાં વધુ ટેક્સનો વધારો થયો હોય. 1.5 ઇંચ વરસાદમાં આપણે જ્યાં ઊભા છીએ બોડકદેવ વિસ્તારમાં 1.5 ઇંચમાં સ્વિમિંગ પુલમાં રૂપાંતર થઈ જતું હોય અને આ બધી પરિસ્થિતિમાં શહેરી નાગરિકો પોતે સુવિધા માગે છે, પણ સુવિધા આપવામાં નાકામ ભાજપાના ભ્રષ્ટ શાસકોએ કોર્પોરેશનને કોર્પોરેટ બનાવી દીધું છે અને લૂંટનું તંત્ર બનાવ્યું છે. ત્યારે શહેરના નાગરિકોને સારી શિક્ષણની સુવિધા મળે, આરોગ્ય સેવા મળે, એને સન્માન સાથે રોજગારી મળે અને સાથોસાથે આ શહેરની અંદર પાયાની સુવિધા જે નળ ગટરને રસ્તા સાથે નાના બાળકો પણ પોતે રમી શકે ખેલી શકે એવી એપીડે સ્ટ્રીટ સાથેનું હોય, એવા અમદાવાદ હોય કે વડોદરા હોય કે રાજકોટ હોય કે સુરત હોય કે જામનગર ભાવનગર, એના પરિકલ્પના સાથે લોકોએ આજે મતદાનમાં જોડાવાના છે. કોંગ્રેસ પક્ષ તરીકે અમે બહુ સ્પષ્ટપણે એ બાબતની માંગ કરી છે અને અમે અમારું શપથપત્ર પણ રજૂ કર્યું છે કે એક તિરંગા ક્લિનિક હશે, જે તિરંગા ક્લિનિકમાં સેવા નિદાન અને સારવાર થશે. લોકોને કોરોનામાં જે રીતની મહામારીમાં તકલીફ પડી ત્યારે અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં મંદી મોંઘવારીને મહામારીમાં સપડાયેલો સામાન્ય અને મધ્યમ વર્ગને ન્યાય મળે અને તે પોતાના અવાજ સાથે કહી શકે કે આ મારું શાસન છે, ત્યારે ભાજપાના અહંકારી શાસનને ભ્રષ્ટ શાસનને હટાવવા માટે પરિવર્તન માટે લોકોએ મતદાન કરવાનું મન બનાવ્યું છે. ત્યારે હું સૌ મતદાતાઓને અપીલ કરું, તમારા મતના અધિકારનો ઉપયોગ કરો, તમારા બાળકને શિક્ષણનો અધિકાર મળે, આરોગ્ય સેવાનો અધિકાર મળે, સન્માન સાથે રોજગાર મળે અને બેટર સિટી બેટર લાઈફ એટલે સારું જીવન સ્તર મળે, આ વાત સાથે તમે મતદાનમાં જોડાજો. યાદ કરજો એ દંડ અને દંડાને, તમે જ્યારે મતદાન મથકમાં જાઓ ત્યારે આ છે આ સરકારે તમને કેવા દંડ ફટકાર્યા છે અને કેવા દંડા માર્યા છે, આ વાત લઈને પણ તમે અંદર જઈ શકો છો તો તમને ખબર પડશે કે આ સરકારનું કેવું અહંકારી શાસન છે. નિશ્ચિતપણે અમે મતદાન માટે જાહેરમાં અપીલ કરી, અમને પૂર્ણ વિશ્વાસ છે શહેરી નાગરિકો ને જે રીતનું ભાજપાનું ભ્રષ્ટ અહંકારી શાસન છે એનાથી મુક્તિ માટેનો લોકો મતદાન કરવાના છે, પરિવર્તન માટે મતદાન કરવાના છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે તમામ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જનસમર્થન જન આશીર્વાદ મળશે. અંતે તો સારા શહેરો જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં રૂપાંતર થાય છે તેઓ એક આશા સાથે આવે છે, નવી હોપ સાથે આવે છે, નવી તક શોધતા હોય છે. ત્યારે સારી તક મળે અને સારું જીવનસ્તર મળે એ દિશામાં કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધતાથી કામ કરવાની, એટલે પૂર્ણ રીતે મને વિશ્વાસ છે કે જનસમર્થન જન આશીર્વાદ મળશે. ચલો ભાઈ, ચલો આપણે ભાગી ભાઈ.